નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ સ્કવોડના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 3 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, કયા વિસ્તારોમાં રેડ એલર્ટ, કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને કયા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. મિત્રો, હવે અત્યારે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લાગુ પડવાની છે. આગામી 24 કલાકમાં હજુ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. પવનની વાત કરીએ તો હજુ પણ 30 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વધુ જોવા મળે તેવી શક્યતા છે. કોઈ કોઈ વિસ્તારમાં બફારાનો અહેસાસ થશે, કોઈ વિસ્તારમાં ભેજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે. હવે અત્યારે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે વરસાદની સિસ્ટમ આગામી 24 થી 48 કલાક વધુ, કહી શકાય કે એક જ જગ્યાએ વધુ સ્ટેબલ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આજે તારીખ 3 સપ્ટેમ્બર છે તો આજરોજ ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને દાહોદ સહિત અનેક વિસ્તારમાં રેડ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થાય, જેમાં 5 ઇંચથી લઈને 8 ઇંચ અથવા તો 12 ઇંચ સુધીના વરસાદ કોઈ કોઈ વિસ્તારમાં થઈ શકે છે. સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કહી શકાય કે ઓરેન્જ એલર્ટ છે, જેમાં 1 થી લઈને 4 ઇંચ જેટલા વરસાદ થઈ શકે છે. બાકી બનાસકાંઠાના પણ અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આગામી 24 થી 48 કલાક બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો મેઘતાંડવ થવાનું છે. આગામી 3 થી 4 દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત અરવલ્લીના પણ અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. કારણ કે આ જે સિસ્ટમ છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને રિકવર કરી રહી છે, એટલે અંદાજિત અમારા અંદાજ મુજબ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે. સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ અંદાજિત 90% વિસ્તારમાં તો વધતા ઓછા પ્રમાણમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 2 દિવસ તો ખાસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા લાગી રહી છે. પરંતુ મિત્રો, 6 તારીખથી વરસાદનું પ્રમાણ સામાન્ય ઘટી શકે છે. અત્યારે જે વરસાદ જોવા મળ્યો છે તેની અંદર 50% ઘટાડો આગામી 6 સપ્ટેમ્બરથી થાય તેવી શક્યતા છે. પરંતુ 6 થી લઈને 10 સપ્ટેમ્બરે પણ વરસાદનું પ્રમાણ જોવા મળશે, પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ સામાન્ય ઓછા થઈ જશે. 6 અને 7 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એકંદરે મિત્રો, આ જે સિસ્ટમ છે ગુજરાતના 80 થી 90% વિસ્તારને કવર કરશે, વધતા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળનારો છે. સૌરાષ્ટ્રનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ વરસાદની શક્યતા વધુ લાગી રહી છે, જેમાં સુરેન્દ્રનગર હોય, બોટાદ હોય, ભાવનગરના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે. હવે મિત્રો, અત્યારે જ્યારે ગત સપ્તાહમાં જે મેઘતાંડવ થયું હતું, જેમાં વડોદરા સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ ખાબકી ગયો હતો, નદીઓના ઘોડાપૂર આવ્યા હતા, લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પરંતુ મિત્રો, આગામી 3 કલાક પણ હજુ સાચવજો, કારણ કે અત્યારે ઓલરેડી નદી, નાળા, તળાવ અને બધું ભરાઈ ગયું છે અને હવે જે વરસાદ પડશે તે કહી શકાય કે ઓવરફ્લોની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે વડોદરા હોય ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો હોય કે જે નદી કિનારાના શહેરી વિસ્તારો કહી શકાય છે, તે લોકો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય, અગત્યના ડોક્યુમેન્ટ હોય, અગત્યની કોઈ ચીજવસ્તુ હોય તો તેને સુરક્ષિત જગ્યાએ લઈ લેજો, જેથી આપણને ભારે નુકસાની ન થાય. બાકી મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે? હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે, વરસાદનું પ્રમાણ વધારે છે, વરસાદ નથી પડતો, ગરમીનું પ્રમાણ કેવું છે, પવનનું પ્રમાણ કેવું છે, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં વિસ્તારો સાથે આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં કેવો વરસાદી માહોલ ચાલી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.